એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના પરીક્ષાનું પરિણામમાં વિલંબ થતાં એનએસયુએના એફજીએસ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાઓના પરિણામ ન આવતા એનએસયુએ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયેલા એનએસયુએના જીએસ રાકેશ પંજાબી સાથે યુનિવર્સિટીના વિજિલન્સ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું, પરંતુ યુનિવર્સિટી સત્તાવાળા દ્વારા પરિણામ બાબતે કોઈ બાહેધરી ન અપાતા એનએસયુએના એફજીએસ દ્વારા ફેકલ્ટી ડીનને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામ આપવાની જ્યાં સુધી કોઈ બાહેધારી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેઠા હતા અને આંદોલનને વધુ તેજ બનાવી કોમર્સ બંધનું એલાન સાથે સેમેસ્ટરની પરીક્ષા થવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક કચોરી દો સમોસા ભી તેરા ક્યા ભરોસા વિદ્યાર્થીઓ કે સમ્માન મેં એનએસયુ મેદાન મેં વિદ્યાર્થીઓ કે સમ્માન મેં એનએસયુ મેદાન મેં વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ આપો 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 રિયલ આપો વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ યુનિવર્સિટી કે ગદ્દારો કો જૂતે મારો યુનિવર્સિટી કે ગદ્દારો કો જૂતે મારો સાલો કો વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ આપો આપો ન્યાય આપો 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 ન્યાય આપો ન્યાય આપો 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 કોમર્સ ફેકલ્ટીની વાત કરું, કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈએસ અને ડીમાં હજુ પરિણામ આવ્યા નથી. વારંવાર અમે હેડ ઓફિસ ખાતે બી રજૂઆત કરી ચૂક્યા છીએ, ડીન સાથે બી વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ એ લોકો લોલીપોપ આપતા હોય છે કે જ્યારે 10 દિવસ રિઝલ્ટ આવી જશે 10 દિવસ અંદર રિઝલ્ટ આવી જશે, પરંતુ ઘણો ટાઈમ નીકળી ચૂક્યો છે. જ્યારે હોળી પહેલાં અમે આંદોલન કર્યું હતું હેડ ઓફિસ ખાતે ત્યારે બી ત્યાં આગળ દર્શન મારુસાનું કહેવું હતું કે રિઝલ્ટ 5 દિવસની અંદર આવી જશે, પરંતુ 5 દિવસ થઈ ચૂક્યા છે, રિઝલ્ટ નથી આવ્યું. એના કારણે આજે અમે ધરના પર ઉતરી આવવું પડ્યું છે અને આજે ડીન સરની બાહેધરી લેવાના છે. ડીન સર અમે વિડીયો રેકોર્ડ કરવાના છે. ડીન સર બાહેધરી આપશે કે 10 દિવસ રિઝલ્ટ આવશે અને 10 દિવસ રિઝલ્ટ ના આવ્યું તો કોમર્સ ફેકલ્ટી બંધ કરવામાં આવશે અને જે આવનારી એક્ઝામ એપ્રિલમાં થવાની છે તે એક્ઝામ થવા દેવામાં આવે નહીં. જે રીતના વાત કરું કે હોળી પહેલા અમે એનું આંદોલન એકચ્યુઅલી કરી ચૂક્યા છે, જે રીતના આંદોલન એકચ્યુઅલી પહેલા બી કરતા હોય છે, પહેલા અમે ડાયરેક્ટ અમે રીતના પેલા દિન સાથે આઈને વાત કરતો હોય છે ડાયરેક્ટલી. પેલા સરને પૂછો સર રિઝલ્ટ શું આવશે, હું અહીંયા આખો દિવસ કોમર્સ ફેકલ્ટીમાં જોઉં છું તો કોમર્સ ફેકલ્ટીમાં ગમે ત્યારે એને ડીનને વાત કરું છું તો રિઝલ્ટ ક્યારે આવશે, સર કે 2 દિવસમાં આવશે. એ સરની વાત પર વિશ્વાસ રાખીને અમે લોકો આંદોલન નથી કરતા, પરંતુ વિશ્વાસ એ ઘાત કરે છે અને આગળ રીતે અમે આંદોલન કરવું પડ્યું છે. વિદ્યાર્થીઓ તમારી પર વિશ્વાસ કરે છે, તમે ડીન પર વિશ્વાસ કરો છો, વિદ્યાર્થીઓનો વિશ્વાસ તમે તોડો છો. એ વિદ્યાર્થીઓના વિશ્વાસ પર જ અમે આજે ધરના પર બેઠા છે અને આંદોલન કરીએ છીએ. ક્યાં સુધી બેસશો? જ્યાં સુધી ડીનને બાહેધરી નહીં આપે કે એ અહીંયા આવીને કહેશે કે રિઝલ્ટ 10 દિવસમાં આવી જશે અને બાહેધરીનો રેકોર્ડ કરીશું વિડીયો અને વિડીયો રેકોર્ડમાં પછી 10 દિવસમાં નહીં આવે તો કોમર્સ ફેકલ્ટી બંધ કરવામાં આવશે. પણ એ દિવસે એમ કહેતા કે પ્રોબ્લેમ હોય છે, આ કે વાસ્તુ પ્રોબ્લેમ થતો હતો કે બાળકો શીખનો પ્રોબ્લેમ હતો એટલા કારણે વસ્તુ સમજતા હતા અમે, પણ હવે પરંતુ બહુ ટાઈમ નીકળી ગયો એટલા માટે આજે ધરના પર બેસવું પડ્યું છે. ના ના એવું નથી, બીકોઝ હું કોમર્સ જીએ તો મારું બી ફરજ મને કે મારે કરવું પડે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.